नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 7.6 નો 9મો દાખલો, એટલે કે આ પ્રકરણનો છેલ્લો દાખલો, ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી સૂચના, બોર્ડ પરના અક્ષરોનો દેખાય મોબાઈલની બ્રાઇટનેસ ફૂલ કરી દો અને અહીંયા ઓપ્શનના 3 ટપકા આપ્યા છે, એમાંથી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલશે નીચે એને મેક્સિમમ એટલે કે વધુ વધુ જો મોબાઈલથી જોતા હો તો 480 અને જો લેપટોપ યા કમ્પ્યુટરથી જોતા હો તો 720 અથવા તો 1080p પસંદ કરો। હવે આપણને એવું કીધું છે કે જયદેવ 2.1 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે, જ્યારે તે જ મેદાન રાહુલને કેટલું 7/4 મિનિટ ચાલીને પસાર કરે છે। તો બંનેમાંથી કોણે શાળાનું મેદાન ઓછા સમયમાં ચાલીને પસાર કર્યું એ આપણે ગોતવાનું છે। તો આપણે લખીએ જયદેવને શાળાનું મેદાન ચાલીને પસાર કરતા લાગતો સમય બરાબર 2.1 પણ આ તો મિશ્ર અપૂર્ણાંક છે, અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આપણે જાણીએ છીએ, અને અહીંયા સરવાળાનો સંબંધ છે। તો 5 × 2 = 10, 10 + 1 એટલે કે 11/5, 11/5 મિનિટ। હવે આ જ મેદાન રાહુલ કેટલા સમયમાં પસાર કરે છે, તો કે 7/4, તો આપણે લખીએ રાહુલ ને શાળાનું મેદાન ચાલીને પસાર કરતા લાગતો સમય કેટલો સમય લાગે છે રાહુલને, તો કે 7/4 મિનિટ, 7/4 મિનિટ। હવે આપણે જોઈ શકીએ છીએ બંનેના છેદ સરખા નથી, તો આપણે અંદાજ નહીં લગાવી શકીએ કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે। તો આપણે અહીંયા લખીએ બંનેના છેદ સરખા કરવા લસાઅ, અથવા તો બંનેને છેદ સરખા કરવા, અથવા તો આપણે લખી શકીએ બંનેને સમછેદી અપૂર્ણાંક બનાવવા, બંનેને સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે બંનેના છેદ સરખા કરવા માટે આપણે બંનેના લસા લઈએ, તો 5 × 20 છે, તો આપણે લખી શકીએ જયદેવ માટે 11/5, અને હવે આપણે બનાવી દેવા છે ને 20, તો 5 × 20 મારે છેદને 4 વડે ગુણવા પડ્યો, તો અંશ ને પણ 4 વડે ગુણવા પડે, તો 11/44/5/20 મિનિટ। અને હવે બીજા કોની માટે આપણે લખીએ, તો કે રાહુલ માટે, રાહુલ ને કેટલું છે, તો કે 7/4, અને છેદ મારે શું બનાવવો છે 20, તો કે 4 × 5 = 20, તો છેદ ને 5 વડે ગુણું તો અંશ ને પણ મારે 5 વડે ગુણવો પડે, અંશ ને પણ મારે 5 વડે ગુણવા પડે, તો કે 5 × 20 7 × 5 = 35 મિનિટ। હવે તમે જોઈ શકો કે બંનેના છેદ સરખા થઈ ગયા, તો આપણે લખીએ બંનેના છેદ સરખા છે માટે અંશ પરથી, બંનેના છેદ સરખા છે માટે આ અંશ છે એકની પાસે 44 છે ને એકની પાસે 35 છે, તો ઓછો કોની પાસે છે, તો કે રાહુલ પાસે, તો આપણે કહી શકીએ ને કોણે ઓછા સમયમાં ચાલીને પસાર કર્યું હશે, અંશ પરથી રાહુલે ઓછા સમયમાં મેદાન
चाली ने पसार कर्यु हसे। राहुल ओछा समय में मैदान चाली ने पसार कर्यु हसे। हवे केटलू आपणे कर्युं छे ए पण आपणे गोतवानुं छे, माटे आपणे लखीए हवे बन्नेनी बादबाकी करी नाखीए। वधु कोण छे? तो के आपणो वधु छे जयदेव। 44 ना छेद में 20 ओछा 35 ना छेद में 20, 35 ના છેદમાં 20 બંને સમછેદી છે, બંને સમછેદી છે, સમછેદી છે એટલે કે બંનેનો આપણે ભાગ છેદ સરખો છે, તો સાથે લખી તો 44 ઓછા 35, તો 44 માંથી 35 જાય તો 9 ના છેદમાં 20 મિનિટ, તો આપણે લખીએ આપણે શું કીધું છે, સાડા નવે દિન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી, તો લખે 9 ના છેદમાં 20 મિનિટ જેટલા ભાગથી ઓછા સમયમાં રાહુલે શાળાનું મેદાન પસાર કર્યું હશે। અહીં આપણો દાખલો પૂરો થયો, વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને હજી સુધી જો જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કે લાઈક તમે ના કર્યું તો ચોક્કસથી કરજો। અહીં આપણો દાખલો પૂરો થયો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।